શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જે હું તને જ્ઞાન કહ્યું એ સાંખ્યનું જ્ઞાન છે. આ જ્ઞાને કરીને પણ તું વિચાર કરે તો એ તારે યુદ્ધ કરવું જોઈએ, અને જો તું આ જ્ઞાનને આધારે ચાલે તો તને ક્યાંય પણ મુશ્કેલી પડે નહીં. હવે સમસ્યા એ છે કે ભગવાન એમ કહ્યું કે આત્મા છે અખંડ રહે છે ને શરીર છે નાશ પામે છે, તો સામેના વ્યક્તિને મારવામાં કંઈ વાંધો નહીં, તો આપણે એમ કરશું કે કેમ કરશું? તો પાપ જેવું કહ્યું છે એનું શું? ભગવાને પાપ જેવી વ્યાખ્યા કરી છે, પાપ શું છે? તો પરંતુ જે આ જ્ઞાન છે એ જ્ઞાન જે પ્રાપ્ત કરી જાય એ વ્યક્તિને બહુ મોટો લાભ થાય છે. વિચાર કરો, રામાનંદ સ્વામી હતા, મહારાજ હતા, કોઈ પણ જે આગળ થઈ ગયા સચ્ચિદાનંદ સ્વામીને, આ શરીરને ત્યાગ કરવામાં સ્વતંત્રતા. મહારાજ ધામમાં જવાના હતા એનાથી પહેલાં મહારાજે જાહેરાત કરી દીધી કે કોઈને શરીર છોડવાનું નથી. પણ સચ્ચિદાનંદ સ્વામી વિચાર કર્યો, ભણે મહારાજ વિના આપણે અહીંયા રહેવું કેમ? એનાથી પહેલાં પહોંચી ગયા ધામમાં. હવે આ શરીરને આમ જેમ કપડાં ઉતારીને એમ પહોંચી ગયેલો. તો આ કેટલું ઇઝી! રામાનંદ સ્વામી જ્યારે દેહ ત્યાગ કરવાનો આવ્યો તો યોગ ધ્યાન કરીને દેહ છડી દીધો. મહારાજ પણ એ રીતે 49 અવસ્થાએ દેહનો ત્યાગ કરી દીધો. વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી કે હાર્ટ એટેક આવી ગયું હતું એવું નહોતું. જેટલું આ શરીરનું પ્રયોજન હતું કાર્ય એટલું કાર્ય કરીને સ્વતંત્ર દેહને છોડી દીધો. તો જેને આ આત્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એક તો એને આનંદ મળે અને ગમે ત્યારે શરીરને છોડવું હોય તો છોડી શકાય, એટલો આનંદિત લાભ થાય. અને ક્યાંય આસક્તિ પણ રહે નહીં. આ લોકની અંદર જે કંઈ પણ છે એ બધીની વસ્તુ અતિશય તુચ્છ લાગે. એટલે અહીંયા જગદીશ સ્વામી કહે છે કે આની અંદર બહુ મોટો લાભ છે. તો જે આ જ્ઞાન છે એના થકી બીજો આગળ લાભ થાય છે. ભગવાન કહે છે કે હું તને આ સાંખ્યનું જ્ઞાન કહ્યું. આ જ્ઞાનના માધ્યમથી જે પાપ જેને કહીએ એ પાપ વસ્તુ શું છે? કર્મ છે, એ ક્રિયા છે, એને પાપ કહેવાય છે. આપણે બધાય ક્રિયા કરીએ છીએ કંઈ ને કંઈ. આ ક્રિયાનું બંધન આપણને બધાને લાગ્યું છે. જે ક્રિયાનું બંધન છે એ પાપ છે એની વ્યાખ્યા કરું છું. આમ તો 3, 4, 5 અધ્યાયની અંદર આવશે, પણ તમને જરા કાની અંદર મૂંઝો ન થાય એટલે કહી દઉં. જે અર્જુન છે એ સામેના વ્યક્તિને મારશે, હનન ક્રિયા થઈ, મારવાની ક્રિયા, હથિયાર ચલાવવાની ક્રિયા થઈ. તો એ જે હથિયાર ચલાવવાની ક્રિયા છે તો દરરોજ થાય છે. તમે ઘરોની અંદર દરરોજ શાક સુધારશો, ફ્રૂટ સુધારો છો ને, એ એક ક્રિયા છે. એની અંદર દોષ કે નહીં એટલું નહીં, તમને એમ થતું હશે કદાચ કે આ તો નિર્જીવ વસ્તુ છે ને ઓલી સજીવ છે, એનું પાપ લાગે, એનો દોષ લાગે. તો જે જમીનની અંદરથી ધાણા કે મૂળા કે ઉખડો એ સજીવ છે કે નિર્જીવ છે? કોઈ બી કાપો એ સજીવ છે કે નિર્જીવ છે? ફૂલાવાર કોબી, કેમ કે લીલું હોય તો જ કામ આવે, નહીં તો બગડી જાય. ઘઉં હોય એ પણ કપાય. તો આપણે માની કીધું ખેડૂત કરે છે, ખેડૂતને પાપ. હિંસાની અંદર ક્રિયા કરનારને પાપ, જે વસ્તુ જે ભોગવે એને પાપ, બંનેની અંદર ક્રિયા છે. તો જે ક્રિયા છે એ માત્ર દોષરૂપ નથી. જો દોષરૂપ હોય તો અર્જુન તો કેટલાને માર્યા તો દોષ નથી લાગ્યો. અને તમે કોઈ ખેતીવાડી કરતા હશો તો એની અંદર પણ તમને દોષ લાગ્યો હશે કે નહીં લાગ્યો એ હું ના કહી શકું, પણ લાગતો નથી આમ. પરંતુ જે આ દોષ છે એ ક્રિયાનો છે, અને જે પાપ છે એ પણ ક્રિયા છે. વસ્તુ તમને સામેના વ્યક્તિને મારવાની જરૂર ક્યારે પડી? કંઈક સ્વાર્થ છે. શેનો? ધનનો. ભાઈઓ, કુટુંબ પરિવાર, કોઈ પણ એની સાથે ઝઘડો થાય, એની સામે મારો તમે, તો એને માર્યો ક્યારે? કંઈક સ્વાર્થ છે. તો હવે જે સ્વાર્થ છે અને એને લઈને તમે ક્રિયા કરી એનો દોષ લાગ્યો, અને જે આનંદની ક્રિયા છે એનું પાપ લાગ્યું. એ ક્રિયાથી બીજી ક્રિયાઓ થશે, એટલે તમને એ ક્રિયાના બંધનમાંથી છૂટવાને માટે તમે બીજી ક્રિયા કરશો. હવે જો સ્વાર્થ થયો તો તમે ધન પ્રાપ્ત કરશો. તમે ધન શેના માટે પ્રાપ્ત કર્યું? સુખને માટે. અને સુખ જેને આપણે માણીએ છીએ શેને માટે છે? આ શરીરને માટે. અને શરીર તો છૂટી જાય પણ ઈચ્છાઓનો અંત ના આવે, તો એને માટે ફરી બીજો જન્મ લેવાનો.
એ શરીર જ્યારે ધારણ કરશે ત્યારે વળી ખાવા પીવાની વળી બધી વ્યવસ્થા કરશે, પેટને માટે વળી દોડાદોડી કરશે, વળી કર્મ કરશે, વળી ક્રિયાઓ કરશે, તો એ ક્રિયાનું પાછું બંધન લાગ્યું, ફરી પાછું બીજો જન્મ. તો જે ક્રિયા છે, એક ક્રિયા પૂરી કરવા માટે બીજી ક્રિયા કરીએ છીએ. આ પેટને ભરવા માટે એક ક્રિયા કરીએ છીએ, એને માટે આપણે પૈસા ભેળા કરીએ, તો જે ક્રિયા છે એનાથી ક્રિયાનું બંધન થાય. અહીંયા કને હનનની ક્રિયા છે, એની અંદર જો સ્વાર્થ ભળે, કંઈક આકાંક્ષા હોય તો એ પાપ, એને દોષ કયો છે. જો તમે નિસ્વાર્થ ભાવે એની અંદર કંઈ પણ ક્રિયા કરો તો તમને દોષ ન લાગે. તો સ્વાર્થ હોય એટલાથી ખાલી પતી જતું નથી. ખેતીવાડીને ખેડૂત છે, ખેતી કરશે તો ધન ધાન્ય વેચાય, એની પાછળ એને શું લાભ છે? તો એ સ્વાર્થ છે. જો એ સ્વાર્થ માનીને કાર્ય કરે છે તો એ ધન ધાન્ય કાપવાનો એને પાપ લાગશે. ભગવાને આદિ સૃષ્ટિની જ્યારે રચના કરી છે ને ત્યારે આ કર્મમાંથી છૂટવાના માટેનો ઉપાય બતાવ્યો છે. તમે ઘરથી બહાર નીકળો, રસ્તામાં ચાલતા કીડી મકોડા કંઈક મરી જાય તો એનું પાપ લાગે, કારણ કે તમે સ્વાર્થ સાધ્યો. ક્યાંક ને સામે જે કામ કરવા જાઓ છો ત્યાં તમને પૈસા મેળવવા, નીચે દ્રષ્ટિ નથી કરતા. તો જ્યાં ધનધાન્ય કપાશે એની ક્રિયાનું દોષ લાગશે, જો એને સ્વાર્થ હોય તો. એ ધનધાન્ય ફળ ફ્રૂટ કંઈક આવશે અને આ જીવ એટલે કોઈ પણ આપણે જમશું તો જમવાની અંદર આપણને દોષ કે નહીં, એની અંદર પણ દોષ. કારણ કે જે વ્યક્તિ કદાચ સામેનો વ્યક્તિ નિસ્વાર્થ ભાવે નક્કી કર્યું છે કે મારે ભગવાન રાજી કરવા છે ને રાજી કરવા માટે આ ધંધાને ઉત્પાદન કર્યું છે, તો જે એમાંથી ઉખેડવાનો જે દોષ નીકળ્યો એ દોષ તો ક્યાંક જવો જોઈએ. અને એ દોષ એ પોતે પોતાના સ્વાર્થને માટે જો ન કરતો એને દોષ નહીં લાગે, પણ દોષ કોને લાગશે? ખાનારને. હવે ખાનાર છે એ વ્યક્તિ પોતાના સ્વાર્થને માટે ખાય છે. યજ્ઞાર્થાત કર્મણો નેત્રક લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતય મુક્ત સંઘ સમાચર. યજ્ઞ શિષ્ટાસી નહ સંતો મુચ્યંતે સર્વ કિલબિષય ભુંજંતે તુ અગમ પાપા યે પચંતી આત્મકરણ. જે વ્યક્તિ કેવલ પોતાના સ્વાર્થને માટે એટલે પોતાના પોષણને માટે જે ખાય છે એ વ્યક્તિ પાપ ખાય છે. તો જે ખાવાની ક્રિયા છે એ પાપ છે. અને જો મગ કે આ બી કંઈક ધાન ધાન્ય હોય ને પલાળીએ, એની અંદર જીવનો પ્રવેશ થઈ જાય, તમે એને રાંધો કંઈ બી કરો તો એને દુઃખ જરૂર થાય. એ વ્યક્તિઓ તો બધા ઈચ્છે કે આ વ્યક્તિ ક્યારે મરે, તો એનું દંડ તો આવે જ. પરંતુ જો એ તમે ખાલી તમારા પોષણને માટે ખાવાના માટે જો કરો છો તો એનો દોષ લાગે. પરંતુ ભગવાન એનો માર્ગ બતાવે છે, બધી ક્રિયાની અંદર માર્ગ બતાવે છે કે તમે એનાથી છૂટી શકો. પરંતુ સમસ્યા એ છે કે આપણે એને સમજ્યા નથી. બધી ક્રિયાની અંદર આપણે દોષરૂપ થઈ ગઈ, અને દરેક ક્રિયા એવી છે કે જેની અંદર યજ્ઞ નહીં થાય એ બધી ક્રિયાની અંદર પાપ લાગશે. જે ક્રિયાની અંદર યજ્ઞ હતી એમાં બધેમાં પાપ લાગશે. માટે દરરોજ યજ્ઞ કરવાનો છે. યજ્ઞના પ્રકારો ભગવાન આગળ કહેશે. તમે જે ખાઓ છો આની અંદર મૂકો છો તો એનાથી પહેલાં તમે એ વસ્તુ એવી ભાવના કરો કે આજે અન્નધાન્ય છે ભગવાનને જમાડું છું, તો એ વસ્તુ શુદ્ધ બની ગઈ, તમને દોષ નહીં લાગે. બીજી વસ્તુ, તમે આની અંદર નાખ્યું તો પણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કે હું ભગવાનને જમાડું છું, આની અંદર અગ્નિદેવ છે, વાયુદેવ છે, એને હું તૃપ્ત કરું છું, એમ કરતાં જો નાખશો તો ખાવાનું બંધન એ ક્રિયા દોષ નહીં લાગે. નહીંતર શું થશે કે જો ભગવાનના સ્મરણ વિના તમે જમશો તો આસક્તિ થશે, ખાવાની રસને લઈને મજા આવી એમ જો જમશો તો દોષ થશે, ફરીવાર તમને ખાવાની ક્રિયા કરવાની ઈચ્છા થઈ જશે. પરંતુ તમે એમ માનશો કે આની અંદર જે દેવ છે ને તૃપ્ત કરવાના, એટલે તમને ઓડકાર આવી ગયો એટલે શાંતિ મળી ગઈ. પણ આસક્તિ હોવાને કારણે શું થાય કે જરૂરિયાત કરતાં પણ અધિક જમાઈ જાય. જેવું સામે આવે ને એવું ચાલુ જ થઈ જાય સિંધુ. હો, એક લાડુ આવ્યો તો એક લાડુ, એક રોટલી આવ્યો તો એક રોટલી, રસ આવ્યો તો સિંધુ, ચા ખાવાનું સિંધુ, જમવાનું ચાલુ થઈ જાય. આ એક દોષ છે. હજી થાળીની અંદર બધી વસ્તુ પીરસાણી નથી ને સિંધુ ચાલુ થઈ જાય, એનો અર્થ એમ કે આ આસક્તિ છે. એનાથી પહેલાં ભગવાનનું સ્મરણ કરું કે હું આ જે ગ્રહણ કરું છું એ મારા સ્વાર્થને માટે, આ શરીરને પોષણ કરવા માટે હું ગ્રહણ નથી કરતો, મને આમાં કોઈ આસક્તિ નથી. પરંતુ આની અંદર જો અન્ન ધન ધાન્ય કંઈક જાશે તો આ શરીર થકી કંઈક સેવા થશે ભગવાનની કે બીજાની. આ શરીર થકી શું કરવાનું છે? સેવા કરવાની છે. પૈસા કમાવા માટે આ શરીર નથી, ભોગ ભોગવવા માટે શરીર નથી, પરંતુ આ શરીર છે સેવા માટે છે. કોઈ પણ જગ્યાએ તમે સેવા કરો
તો આ કર્મ થકી તમને મુક્તિ મળી જાય અને ધન ધાન્ય મળી જાય. તમે કોઈ પણ માલિકની પાસે કામ કરો, તમે માની લો કે મારે કંઈ પણ જોઈતું નથી, તો પણ તમને એ માલિક છે ને ખાવા પીવાનું બધી વસ્તુ આપશે. એ સિવાય તમારા ઘરે સંતાનો હશે, એને વિવાહ કરવા હશે, એનો ખર્ચ આપશે, જો તમે ક્રિયા કરીને એને રાજી કરી લેશો તો. પણ આપણે ધનના લોભે કરીને એવું કરતા નથી. તો જે ક્રિયાનો દોષ છે એ દરેક કાર્યની અંદર દોષ લાગે છે. એ જે સ્વાર્થ છે એની અંદર પણ જે સ્વાર્થ છે એમાં અમુક અમુક સ્વાર્થના ભેદ છે, એમાં નાનો મોટો દોષ છે, એનું પાપ છે. અહીંયા અર્જુન છે એ સામે હિંસા કરશે તો પણ એની ક્રિયાનો દોષ લાગ્યો નહીં. કારણ કે એને કીર્તિ નથી જોતી, એને ધન નથી જોતું, એમને રાજ્ય નથી જોતું, એમને મુક્તિ પણ જોઈતી નથી. હવે કીર્તિ, ધન એટલે કે રાજ્ય અને સ્વર્ગ અને મુક્તિ, એમાંથી આપણને જોઈએ છીએ કંઈ કે નથી જોતું. જો એ જોઈને એટલે કે એનામાંથી ઉદ્દેશીને આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ ક્રિયા, તો એનો દોષ લાગશે, એ પાપ છે. કીર્તિને માટે કંઈક ક્રિયા થાય, જો લાલજીભાઈએ કથા બેસાડી, જો કીર્તિને માટે કરશે તો આનો દોષ લાગશે, એટલે કે આનું પુણ્ય મળશે. પુણ્ય શેને માટે? શરીરના સુખને ભોગને માટે. પુણ્ય ભોગવવાનું માટે, સુખ ભોગવવાનું માટે પાછું શરીર જોશે તો પાછું જન્મ મરણ થયું. એટલે જે સુખ છે એ કીર્તિને માટે પણ નહીં. અને ધન ધાન્ય મેળવશો તો એનાથી, એટલે કે રાજ્ય મેળવશો, પૈસા મેળવશો, તો એના પછી પણ તમે એ ભોગવશો જ, એના થકી પણ પાછું પાપ થવાનું. તો સ્વર્ગ, પુણ્ય આવ્યું એના પછી તમને સ્વર્ગ મળે, સ્વર્ગની અંદર પણ ક્રિયા થવાની, ત્યાં પાછા સુખ ભોગવવાના, પાછું શરીર આવવાનું, એટલે એ ક્રિયાનું ચક્ર ચાલુ રહેશે. પરંતુ ક્રિયામાંથી મુક્તિને માટેનો એક ઉપાય છે મુક્તિ. તો ભગવાન તો એ ના પાડી દે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પહેલી પરીક્ષા કરીએ, ખબર ને, કે જો તું આ યુદ્ધ કરીશ, કીર્તિ, રાજ્ય, ધન, સ્વર્ગ અને મુક્તિને પામીશ. પણ અર્જુન કે મારે એમાં કંઈ જોઈતું નથી, મને એમ લાગતું નથી કે હું આ યુદ્ધ કરું તો મને શાંતિ પ્રાપ્ત થાય, પણ આપણે તો મુક્તિ નહીં છીએ જન્મ મરણમાંથી. તો અહીંયા તો ભગવાન ના પાડે છે, અહીંયા ભગવાન ના પાડી છે કેવળ મુક્તિ હો, એની ના પાડી છે. હવે મને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને મને ખબર છે કે આ માયામાંથી બંધનમાંથી કેમ છૂટાય, અને એમ માની કરીને હું ધ્યાન કરવા માંડી જાઉં ને આ શરીરને પાડી દઉં તો હું મુક્ત બની જાઉં, એ નક્કી છે. પરંતુ એમાં હું ખાલી સ્વાર્થ સાધ્યો મારો. તમે મને ખાવાનું આપ્યું, આ શરીરને ટકાવવા માટે આપ્યું, તો હું તમારો વિશ્વાસઘાત કર્યો કહેવાય. કેમ કે તમે પોષણ કર્યું અને હું તમારી કંઈ મદદ ના કરી, એનો દોષ લાગે. એટલે ભગવાન આ સાધુ હોય કે કોઈ પણ એની રાખે છે, તમારું ભલે કાર્ય થઈ ગયું હોય પણ તમે કાર્ય બીજાને કરો. એટલે હવે અમને આ શરીરને ટકાવવાનું છે, શેને માટે? બીજાને છોડવાનું માટે. આમાં ખાલી ભોગ ભોગવવાનું માટે નહીં, સુખને માટે નહીં, આ શરીરના સ્વાર્થને માટે નહીં. ભલે કેવી વસ્તુ ખાવી, ક્યારે કરવું, શું કરવું, એ વસ્તુ યોગ્યતા. કારણ કે તમે એમ કહેશો કે કથા ચાલુ જ રાખો, પણ અમને શરીર સામે પણ પાછું જવું પડે ને, કારણ કે શરીરનો ધર્મ છે, એટલે એની અંદર પણ પીડાઓ કે એટલે જે કંઈ રોગભોગ આવી શકે, અખંડ ચાલુ રહે તો એમાં દોષ આવે. એટલે કદાચ કોઈ જગ્યાએ ના કેવી પડે તો એ અમારી ફરજ, પરંતુ કરવાનું છે એ કાર્ય, અમને જરૂરી છે. તો એ જો સ્વાર્થ વિના કાર્ય કરવામાં આવે તો મુક્તિ. બીજી વસ્તુ, અમે અહીંયા કથા કરીએ છીએ તો એની અંદર મને ધન તો કાંઈ મળવાનું નથી, અને મને એટલે કે ધનનો તો કાંઈ ઈચ્છા ન હોય, રાજ્યની ઈચ્છા ન હોય, હાલો સ્વર્ગની ઈચ્છા ન હોય, કદાચ કોઈકને હોય, પણ મુક્તિની ઈચ્છા અને કીર્તિની ઈચ્છા. તમને એમ લાગશે કે આ સ્વામી કથા બહુ કરી અને તમે બહુ ગાશો મારા ગુણગાન, એનાથી હું ફૂલાઈશ. તો જે મને કીર્તિનો જે રસ ચખાઈ ગયો એ પણ બંધન કરશે. એટલે એ બંધન કરશે, એટલે આ ક્રિયા છે મારી ગાવાની, બોલવાની, એ ક્રિયાનું મને પાપ લાગ્યું. કથા છે એ પણ દોષરૂપ થઈ ગઈ, કારણ કે એની અંદર સ્વાર્થ ભળ્યો. એટલે કીર્તિને ઈચ્છનારો વ્યક્તિ પણ જન્મ મરણમાં ફેરવાય. એટલે કીર્તિ, સ્વર્ગ કે રાજ્ય, એની પ્રાપ્તિ સિવાય જે કોઈ પણ કર્મ કરે તો એ વ્યક્તિને કર્મમાંથી મુક્તિ મળે, એ વ્યક્તિ આ બંધનમાંથી છૂટી જાય. અર્જુનને કહે છે કે તું આમાંથી ચારે નથી ઈચ્છતો, માટે તું યુદ્ધ કરીશ તો તને આ ક્રિયાનું બંધન, પાપ કંઈ નહીં લાગે. લાખો માણસો એને માર્યા પણ કંઈ પાપ ન લાગ્યું, પણ સામે દુર્યોધને એક જણાને માર્યો છે, ખાલી એક જણે માર્યો નહીં, ખાલી તલવાર જેવું કંઈક કર્યું હશે ને, એનો એને દોષ લાગ્યો હોય. હવે અર્જુન છે એ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે જ્યાં ક્રિયા થાય છે એ ક્યાં થાય છે? વસ્તુની અંદર. તો
તો આત્મા છે એની અંદર ક્રિયા થતી નથી. બીજી વસ્તુ, જે ક્રિયા કરનાર છે એ આત્મા, એને હાથ પગ નથી, એને કાન કે આદિ ઇન્દ્રિયો નથી, એ તો શુદ્ધ છે, તો એની ક્રિયાનો દોષ કેમ આવે? આત્મા છે તો શુદ્ધ છે, એને ક્રિયાનો દોષ લાગે જ કેમ? ક્રિયાનો દોષ જો એને તો લાગે કે એ શરીર રૂપ થઈ જાય, તો જો શરીરથી એ મુક્ત રહેતો હોય, એટલે કે પોતે બ્રહ્મરૂપ થઈ જાય, આત્મરૂપ થઈ જાય, તો ઇન્દ્રિય આદિ આ જે હાથ પગ છે એનાથી રહિત છે. અને એ રહિત થઈ કરીને જો કર્મ કરશે, ગમે એટલી ક્રિયા કરશે તો એને દોષ નહીં લાગે, ગમે એ ક્રિયા કરશે તો. બીજી વસ્તુ કે જે આત્મરૂપ થઈ જાય એને ધર્મ કયા સમય કયો ધર્મ છે એને જ ખ્યાલ આવશે, એ જ વ્યક્તિ યથાર્થ ધર્મને જાણી શકશે. અત્યારે કોઈ પણ વ્યક્તિ તમે ધર્મ જાણ્યો નક્કી કર્યું, એને ધર્મ અખંડ રહેશે નહીં, અને એને ધર્મ નક્કી કરીને પણ નથી લેવાનો કે આ જ ધર્મ છે. કેટલીક આપણે પરંપરાને અનુસરી લઈએ છીએ, પણ પરંપરા છે એની અંદર પણ ક્યારેક ફેરફાર કરવાનો આવે, દેશ કાળ આવે ત્યારે બદલી જ નાખવાનું હોય, અને નહીં બદલે તો એ બદલાશે જઈ. હવે બધાના ઘરો ઘર મોબાઈલ કે ટીવી આવી ગયો હોય તો એમાંથી કોઈ એકાદો વ્યક્તિ બચી શકે કદાચ, અને એ વ્યક્તિ એમ પ્રયાસ કરે કે મારે આ નથી જોઈતું તો કંઈ વાંધો નહીં, પણ કદાચ એ રાખે તો પણ એમાં દોષ નથી. તમે ફોન રાખ્યો એની અંદર કંઈ દોષ નથી, એનો ઉપયોગ કેટલો કરવો એમાં વિચાર કરવાનો છે. એ ક્રિયામાંથી મુક્તિ માટે આપણે ઉપયોગ કેટલો કરવો? ગ્રસ્તાશ્રમ છે કંઈ દોષરૂપ નથી, પરંતુ જે સ્ત્રીની વિશે આસક્તિ છે એ દોષરૂપ છે, કારણ કે ભગવાન એની રચના કરી છે, એની અંદર દોષ હોય જ નહીં. જો દોષરૂપ હોય તો ભગવાન ધર્મ અહીં આવીને પડાવે અને એ ક્રિયાનો બંધ જ કરાવી દે, પરંતુ એ દોષરૂપ નથી, પણ આસક્તિ છે એ દોષરૂપ છે. એટલે તમે આત્મરૂપ થઈ જાઓ તો તમને આ ક્રિયામાંથી તત્કાળ મુક્તિ મળી જાય. તો જે ક્રિયા છે એ જ બંધન કરાવનાર છે, અને એક ક્રિયાને લઈને બીજી ક્રિયા થાય. અહીંયા અર્જુન છે, નિસ્વાર્થ ભાવે યુદ્ધ કરે તો એમને કોઈ દોષ ન લાગે અને આત્મરૂપ થઈ જાય. હવે આ ક્રિયાનો દોષ આપણને લાગ્યો છે કે નથી લાગ્યો એ વસ્તુને ખબર કેમ પડે? બધાને સ્વપ્ન અવસ્થા આવે છે, સ્વપ્નની અંદર જે શરીર પ્રાપ્ત થાય અને જે ક્રિયા થાય છે એ જે શરીર છે એ ક્રિયાનો દોષ છે. એટલે કે તમે અહીંયા જે ક્રિયા કરી હતી ને, એ પછી મનની અંદર વિચારો રહી ગયા છે, એ જ શરીર છે ક્રિયામાં દોષ છે, અને એને સૂક્ષ્મ શરીર કહેવાય છે, પણ એ ખરેખર એ શરીર જેવું એવું કાંઈ નથી. આ શરીર એક સ્થૂળ શરીર છે અને માત્ર એક આત્મા છે. બીજી વસ્તુ છે એ કલ્પનાથી વસ્તુ બની ગઈ છે. સ્વપ્ન આવે ત્યારે આપણે કંઈ ખાઈએ ભોગીએ તો શરીર તો અહીંયા પડ્યું છે, તો જે સામે ભોગવે છે એ શરીર ક્યાંથી આવ્યું? એ એક મનની ક્રિયાનો દોષ, ક્રિયામાંથી એ શરીર બન્યું. એ દોષ એ ક્રિયા એને, એટલે કે તમે આત્મરૂપ થઈ જાઓ તો એ અવસ્થા આવે નહીં, એ ક્રિયાનો દોષ લાગે નહીં. તમે દરેક ક્રિયાની અંદર જો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કરો તો સ્વપ્નો તમને આવશે જ નહીં, અને કદાચ આવશે તો પણ ભગવાન સંબંધી આવશે, તો એ જે ભગવાન સંબંધી આવે તો એમાં દોષ નથી, કારણ કે ભગવાન દિવ્ય છે, આત્મા દિવ્ય છે, એની અંદર દોષ ના આવે. તો જ્યાં ક્રિયાનું બંધન છે એનામાંથી મુક્તિને માટે આત્મવિચાર છે. આપણે ક્રિયા કરીએ છીએ, એ ક્રિયા ભલે ધર્મ સંબંધી હોય કે જે આપણે બાહ્ય રીતે જોઈએ છીએ કે જે અધર્મ જેવી લાગે છે, એ ક્રિયા એમાં જો સ્વાર્થ ભળે તો જ એ અધર્મ, નહીંતર એ અધર્મ નથી. ધર્મ સંબંધી કાર્યની અંદર પણ એને અધર્મ માની શકાય, અને અધર્મ જેવી ક્રિયા લાગતી હોય એ પણ ધર્મ માની શકાય. અહીંયા અર્જુને મારવાની ક્રિયા કરી છે પણ એ ધર્મ છે, એમાં દોષ નથી. અને આપણે જે કોઈ પણ ક્રિયા કરીએ એની પાછળ વિચાર કરવાનો છે કે આપણે ક્રિયા કર્યા પછી આપણને એવો અનુભવ થાય છે શાંતિનો, કે મને આ કર્યા પછી કાંઈ દોષ નહીં લાગે. જો એના પાછળ આપણને જ્ઞાની થતી હોય, કંઈક શોક પ્રગટ થઈ આવતો હોય કે આ ખોટું થઈ ગયું, તો એ ક્રિયાનો દોષ લાગ્યો છે. એટલે ભગવાન કહે છે કે આ ક્રિયામાંથી તારે મુક્તિ મેળવવી જરૂરી છે, એટલે જો તું આ જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ તો તારે મુક્તિ મળી જશે. અને એના એટલે ભગવાન કહે છે કે જે આવા પ્રકારનું જે કર્મયોગનું જ્ઞાન છે એનો વિસ્તાર ભગવાન આગળથી કહે છે, યજ્ઞના પ્રકારો આગળથી કહે છે કે તમે દરેક ક્રિયાની અંદર ભગવાનનો કેવી નિષ્ક્રિય થઈ શકાય, એની કેવી રીતે કરવી. જો આ રીતે જે પ્રમાણે કરતો જાય તો એને પછી સ્થિત પ્રજ્ઞતા આવે, જે આપણે પહેલા જ દિવસે વાત કરી હતી
કે જેની બુદ્ધિ એક પ્રકારની નિશ્ચયવાળી થઈ ગઈ તો એ વ્યક્તિને ગમે એવા વિષયો પ્રાપ્ત થાય, ગમે એવા કોઈ ડોલાવાનો પ્રયત્ન કરે પણ ડોલી શકે નહીં. તો જે આત્માનો વિચાર છે એ વારે ઘરે કરવાથી એક નિશ્ચય થઈ જાય. પરંતુ જે આપણે એક પ્રકારનો નિશ્ચય નથી કરી શકતા, આપણો એક પ્રકારનો નિશ્ચય નથી રહેતો, એનું કારણ એ છે કે આપણે કોઈક જગ્યાએ બંધાયેલા છીએ. એટલે કે આપણે સ્વાર્થમય ક્રિયા કરીએ છીએ. તો જે ક્રિયાઓ છે ત્રણ પ્રકારની છે, કર્મ, અકર્મ, વિકર્મ. તો જે ક્રિયા છે એની અંદર જો તમારો સ્વાર્થ હોય અને એ જો ક્રિયા કરવામાં આવે તો એ સ્વાર્થમય ક્રિયાને કારણે આપણું મન છે ને ત્યાં જ જતું રહેશે કે હવે મારી આ ઈચ્છા છે, હવે આ ઈચ્છા છે, હવે આ ઈચ્છા છે. એટલે તમે એક નિર્ણય લઈ નહીં શકો, અસંખ્ય નિર્ણય કરવા પડશે. જ્યારે આ કર્મયોગ એટલે નિષ્કર્મ્ય છે, એની અંદર કેવું છે, એક જ પ્રકારની બુદ્ધિ રહે, એક જ પ્રકારનો નિશ્ચય રહે. એટલે હવે તમે નક્કી કરી લીધું કે મારે આ લોકના ભોગો જોઈએ જ નહીં, તો હવે તમારી બુદ્ધિ છે એક પ્રકારની નિશ્ચયવાળી થઈ ગઈ. હવે એમને માટે તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો તો આત્મરૂપ થઈ જાય. એટલે નક્કી થઈ ગયું કે એક પ્રકારની સ્થિતિ આવી ગઈ, આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો અર્જુન કહે છે કે હે ભગવાન, કદાચ એવા વ્યક્તિઓ અહીંયા હોય અને કદાચ મને એમ ખબર પડે કે હું અત્યારે ક્યાં કઈ સ્થિતિમાં પહોંચ્યો છું એ મને જાણવું હોય તો, અને સ્થિત પ્રજ્ઞ જે વ્યક્તિ હોય એ કઈ રીતે બોલે, એની બોલી કેવી હોય, એ હાલે ચાલે ત્યારે શું કરે એ આપ મને કહો. તો એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે સ્થિત પ્રજ્ઞ હોય એમની બુદ્ધિ એક પ્રકારની હોય છે, તેવી જ રીતે એ સાધક પોતાના મનમાં રહેલી દરેક ઈચ્છાઓ એને નાબૂદ કરી નાખ્યું, એને કંઈ જ આ લોકની ઈચ્છા ન હોય, એક પરમાત્માને વિશે સ્થિતિ હોય, એ આત્માને વિશે સંતુષ્ટ રહેતો હોય, પરમાત્માને વિશે આનંદિત રહેતો હોય. તો હવે આપણે વિચાર કરીએ કે આમાંથી કોઈ પરમાત્માને વિશે કે આત્માને વિશે સ્થિર થઈ ગયો એ આપણે કેમ ખબર પડે. એના વિશે ભગવાન કહે છે કે જેને કંઈ પણ પીડા થાય, દુઃખ થાય, છતાં પણ એવીને એવી સ્થિતિમાં રહે. આપણા અહીંયા મંદિરની અંદર એક એવા સંત થઈ ગયા કે શરીરની અંદર રોગ થયો, પછી ડૉક્ટર આવ્યા, કંઈક કરવા માંડ્યા, રોગ બુક કાઢવા માંડ્યા, કંઈક ઓલું શું કહેવાય, દોરોદૂર રોગ જે હોય ને, પરું કંઈક કહેવાય, એને તોડે તો પીડા જરૂર થાય. પણ અહીંયા વૈદ છે જે ડૉક્ટર હતા એ વિચારમાં પડી ગયા કે હું આટલું દબાવું છું, આટલું રોગ કાઢું છું, હું કાઢો નથી કરતા. તો એનું કારણ કે એ સ્થિત પ્રજ્ઞ થઈ ગયા. આત્મરૂપ જે થઈ જાય એને શરીરની અંદર આવું કાંઈ લાગે નહીં. તો એક દ્રષ્ટાંતિ કે જેને દુઃખ આવતા છતાં પણ ઉદ્વેગ ઉત્પન્ન ન થાય, જેને સુખ મળે છતાં પણ એ છકાઈ ન જાય. આપણે એવું નથી ને, કાંઈક મળે તો આમ બહુ મોજમાં આવી જાય ને, ટેકામાં આવી જાય ને, જેને તે કરી નાખીએ, તો એ પણ એક દોષ છે. તેમજ જેની સ્થિતિ આત્માને વિશે સ્થિર થઈ હોય, પરમાત્માને વિશે સ્થિતિ સ્થિર થઈ હોય, એને આ લોકની કોઈ વસ્તુની ઈચ્છા હોય જ નહીં અને કોઈની પાસે વસ્તુ માગે પણ નહીં, એટલે નિષ્પૂર્વ થઈ જાય. એને કંઈ પણ ઈચ્છા રહે નહીં, કદાચ કંઈક જરૂરિયાત જેવી વસ્તુ માગે એ વસ્તુ જુદી છે, પણ લગભગ એ માગે નહીં, કારણ કે એ જે મળે એનાથી સંતોષ માની લે. બીજી વસ્તુ, કોઈ જગ્યાએ રાગ પણ એ ન રાખે, ભય પણ ન થાય, એને ક્રોધ પણ ન થાય. જેને ક્રોધ થાય એનામાં ક્યાંક મોહ છે, દોષ છે, નહીં તો ક્રોધ આવે જ નહીં, અસંભવ છે. તો ભગવાન કહે છે કે રાગ એટલે, આ અર્જુન પૂછે રાગ એટલે, કોઈક જગ્યાએ સ્નેહ બતાવે પણ ખરા ને કોઈક જગ્યાએ ન પણ બતાવે, સમાન સ્થિતિમાં રહે. અને ભય એટલે, કાંઈ પણ દુઃખ આવે, શુભ થાય કે અશુભ થાય, એની અંદર વિચલિતતા આવી. જો કંઈક મેચ બેચ કે ચાલુ હોય, જેના પક્ષની અંદર એ ભળ્યો એમાં જો હારી જાય ને તો એને ભય લાગે, આમ વિચલિત થઈ જાય, એની બોલી ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિને આમાં મોહ થયો છે. એટલે જે આત્મરૂપ થઈ જાય એને આ રીતે ભય જેવું ક્યાંય લાગે નહીં, ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તોય મૂંઝાય નહીં. અને કંઈક પીડા જેવું થાય, આપણે ક્યાંક નીકળીએ ને કંઈક કાંટો બાંટો વાગે, કંઈ બી થાય, ઓય બાપ ઓયમાં એવું થઈ જાય. પણ જેને એવું ના થાય તો એ વ્યક્તિ નિર્ભય બની ગયો હોય અને આઠે પૌર એ આનંદિત રહે. બીજી વસ્તુ, કોઈનો એ દ્વેષ ના કરે. આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, આવો કોઈનો દ્વેષ ના કરે. જો એ દ્વેષ કરે છે તો એનો અર્થ એ કે એ વ્યક્તિ હજી આત્મરૂપ નથી થયો, એની સ્થિત પ્રજ્ઞતા એક પ્રકારની બુદ્ધિ નથી થઈ. તો આ લોકની વિશે રહ્યા થકા એ વસ્તુ તો થવાની છે અને એના અનુભવ પણ થવાના છે. તો ભગવાન કહે છે કે આ લોકની વિશે રહ્યો હોય
છતાં પણ એમાંથી મુક્ત રહે છે એ ખબર કેમ પડે? તો જો કાચબો હોય, જે ખાવા પીવાનું કે હાલવાની ક્રિયા કરી હોય ત્યારે હાથ પગ બારે કાઢે, પછી પાછા સંકેલી લે, આત્મરૂપ થઈ જાય ત્યારે એ વ્યક્તિ ખાવાની ક્રિયા કરે, હલનચલન કરવાની ક્રિયા, બધી ક્રિયા કરશે, પરંતુ જ્યારે એને ભય જેવું લાગશે, એટલે કે એને એવું લાગશે કે હું આ ક્રિયાની અંદર બંધાઈ જઈશ, તો ભલે ધર્મ સંબંધીઓ કે બીજી કોઈ પણ ક્રિયા હોય એનામાંથી એ મુક્ત થઈ જાય, એટલે કે પોતાની ઇન્દ્રિયોની અંતઃકરણને મનને સંકેલી લે અને એ ક્રિયામાં પ્રવૃત્તિ ના કરે. તમે આખો એ દિવસ સેવા કરો અને તમને સંતોષ ન થાય તો એ તમને ક્રિયા કરવાની જરૂર નથી. જેટલી ક્રિયાથી સંતોષ થાય એટલી સેવા કરવી, બાકીના સમય ધ્યાન ભજન માળા એ કરવું. એટલે તમને આત્માની અંદર એવા અનુભવ થવા જોઈએ કે હું ક્રિયા કરું છું તો મને આ ક્રિયાની અંદર શાંતિ પ્રાપ્ત થઈ. આ રીતે જેનું મન પ્રફુલ્લિત રહેતું હોય, આનંદિત રહેતું હોય, એ વ્યક્તિને કોઈ દોષ ના અડે. તો મનને પ્રફુલ્લિત રાખવા માટે એની ઈચ્છાને અનુસાર એને કરવા દેવું પડે, અને આપણે એ જ કરીએ છીએ ને, મનની ઈચ્છા થાય એ પ્રમાણે કરવા દઈએ છીએ ને. પરંતુ મનની ઈચ્છાને પ્રમાણે કરવા દેવાનું છે, પરંતુ જે ક્રિયા થકી ક્ષોભ ઉત્પન્ન થાય એ ક્રિયા નથી કરવાની. મનને રોકવાની વાત નથી કરતા ભગવાન, કારણ કે સંકલ્પ તો થવાનો છે. તમે ત્યાંથી ઘરે જવાનો સંકલ્પ તો કરશો, ખાવાનો સંકલ્પ કરશો, પણ એ કરતી વખતે એની અંદર ક્ષોભ ઉત્પન્ન ન થવો જોઈએ એ ભગવાન કહે છે. તો આમ કરતા કરતા જીવ છે એ મુક્ત થઈ જાય, અને જે વ્યક્તિ આ ઇન્દ્રિયોને મનને નિયમમાં નથી કરતો એ બંધનમાં આવી જાય. અને જે વ્યક્તિ તાની સર્વાણી સંયમે યુક્ત આસિત મત પર વસેહિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા. હે અર્જુન, આ બુદ્ધિ બધાય વિચાર તો કરે કે મારે આમ જ કરવું છે, પણ એની અટલ સ્થિતિ રહેતી નથી. એનું કારણ કે એ ક્યાંક ક્યાંક વિષયોની અંદર બંધાઈ જાય એને કારણે, એટલે કે વિષયોની રુચિને કારણે એ જે નિશ્ચય કરો છે એનામાંથી ચલાયમાન થઈ જાય છે. પરંતુ જો એમાંથી સ્વાર્થ છોડી દેતો એની એક પ્રકારની બુદ્ધિ થઈ જાય અને એ વ્યક્તિ મારા પરાયણ થાય તો એની બુદ્ધિ છે એ અખંડ એવી ને એવી રહે. આપણું જ્ઞાન છે એ આવે જાય છે, એનું કારણ કે આપણે સ્વાર્થી છીએ, ઈચ્છાને અનુસારે ચાલીએ છીએ. પણ જેનું મન ભગવાન વિશે સ્થિર થઈ જાય એ વ્યક્તિની બુદ્ધિ કે જે જ્ઞાન છે અટલ થઈ જાય છે. તો આમાં એક બીજું પણ છે કે જે બંધન થાય છે એ જોવાથી ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બી જાયતે ક્રોધાત ભવતી સમ્મોહ સંવાદ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રમસાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશતિ. એટલે કે આપણી જે બુદ્ધિ જ્ઞાન છે એ લય પામે છે એનું કારણ શું? કે પહેલાં તો આપણે ખાલી એક વિષયને કંઈક જોઈશું, પછી એનો અનુભવ કરશું, એ આપણે ગમશે એટલે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે. આ ઈચ્છાથી બીજી ઈચ્છા જન્મશે, બીજી ઈચ્છાથી કામ જન્મશે, એટલે કે પ્રબળ ઈચ્છા જન્મશે. હવે એને મેળવવાની ઈચ્છા અતિશય થશે. જેને માત્ર પહેલાં શું હોય, કોઈ પણ સ્ત્રી હોય પુરુષની વિશે જોશે, અથવા તો પુરુષે સ્ત્રીની સામે જોશે, માત્ર જોશે, પછી એને સારી લાગશે, અનુકૂળ લાગશે, તો એનામાં બંધાશે, જરાક ઈચ્છા થશે. પછી એમ કરતાં કરતાં કામ એટલે કે અતિશય ઈચ્છા થશે. એ ઈચ્છા કરતાં કોઈક વચ્ચે વિરોધ કરશે કે આ વસ્તુ અયોગ્ય છે, તો એ વિરોધ કરનારની પર ક્રોધ થશે. ક્રોધ થયા પછી એને મોહ ઉત્પન્ન થશે. મોહ થયા પછી અતિશય મોહ, જેને સમમોહ કહેવાય, અને સમમોહ થતાં પોતાનું જે જ્ઞાન છે, પોતે જે અત્યાર સુધી જે કંઈ પણ જ્ઞાન કર્યું હોય, નિશ્ચય કર્યો કે આ વસ્તુ આમ જ છે, એ જ્ઞાનની અંદર પણ સંદેહ થવા માંડશે. આપણને આ શરીરની અંદર સંદેહ થયો છે, આત્માને વિશે સંદેહ થાય છે, આત્મા છે કે નથી, પરમાત્મા છે કે નથી, એનો કારણ એ કે આપણને આ શરીરની અંદર ક્યાંક મોહ છે, કોઈક જગ્યાએ આપણને આસક્તિ છે, જેને કારણે આપણને આ જે જ્ઞાન છે એ વસ્તુ એ લુપ્ત થઈ જાય રહી. એટલે જે ઈચ્છા છે એને કારણે મોહ થાય, અને મોહને કારણે જીવનું જે જ્ઞાન છે એ નાશ પામી જાય છે. એટલે આપણને ઈચ્છા કે મોહ છે એને રોકવાનો પ્રયત્ન કરવાનો હોય, અને જે આ પ્રમાણે રોકતો જાય અને આગળ આગળ વધતો જાય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો આ જે સ્થિત પ્રજ્ઞ છે એની ભગવાન વાત કરી, અને હવે કહે છે કે જે આવા પ્રકારના જ્ઞાની હોય, જે સમર્થ હોય, એને તું સ્થિત પ્રજ્ઞ જાણ, એ આત્મજ્ઞાની જાણ, અને જે આ પ્રમાણે રહી જાય એને કોઈ પણ દોષો અડી શકે નહીં. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુયતી સ્થિત્વાસ્યાંત કાલેપી બ્રહ્મ નિર્વાણમ ઉચ્છતી. જે આ પ્રમાણે રહે, આ રીતે બ્રહ્મ સ્થિતિમાં ધીરે ધીરે પ્રયાસ કરતો જાય, તો એ વ્યક્તિને ક્યાંય પણ બંધન નહીં થાય, અને ધીરે ધીરે રહી કરીને એ મુક્ત થઈ જશે, અને અંતે એમને બ્રહ્મ એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. તો હવે આપણે એ પ્રયાસ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે,
કારણ કે જીવને જ્યાં મોહનો પાસ લાગ્યો છે એટલો બધો જબર હોય કે એક દિવસમાં કે થોડા દિવસમાં છૂટે એવો નથી. આપણે પહેલાં વાત કરી કે જે સર્પનો દંશ એનું ઝેર ત્યારે ન ચડે કે દરરોજ થોડો થોડો અભ્યાસ કરે. એટલે આપણને દરરોજ એક મિનિટ પણ ધ્યાન પ્રયાસ કરવાનો, જે એક મિનિટ કરતો એને બે મિનિટ કરવાનો પ્રયાસ કરવાનો, જે બે મિનિટ કરતો એને ત્રણ મિનિટ, અડધી કલાક કરતો એને કલાક, એમ કરતાં કરતાં આગળ આગળ વધતો જવાનું. જેમ પ્રયાસ કરતો જશે એને આત્માને વિશે સ્થિરતા આવી જશે. એમાં મુખ્ય વસ્તુ એ કે આપણને કોઈ જગ્યાએ ઈચ્છા ન થવી જોઈએ. કદાચ ઈચ્છા થાય તો ધર્મને અનુસારે, તેમ છતાંય ભગવાન આગળ ઈચ્છાને રોકવાના કે આ જે મન છે એ ક્યાં આમ ચલાયમાન થઈ જાય છે તો એને રોકવાના એના પ્રયાસો કે જે કંઈ પણ છે એ ભગવાન આગળ કહેશે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગ નામ દ્વિતીય અધ્યાય. સજાનંદ સ્વામી મહારાજની.